બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક લોકસંપર્ક પણ એક બાજુ જોવા મળી રહ્યો છે, બીજી બાજુ જે રીતે પોસ્ટર વોર પણ અત્યારે આવતો જોવા મળી રહ્યો છે. અને આ તમામ પ્રકારની પરિસ્થિતિમાં હવે આગળ કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, ત્યારે ભાજપે લોકસંપર્ક કરવા માટે ગુજરાત ગૌરવ યાત્રા યોજી હતી અને બહુચરાજીથી નીકળેલી ગુજરાત ગૌરવ યાત્રા આવતીકાલે છાપીથી બનાસકાંઠામાં હવે પ્રવેશ કરશે, જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ તેમજ પ્રદેશ ભાજપના પદાધિકારીઓ પણ જોડાશે. આ યાત્રા વડગામ વિધાનસભાના છાપી ખાતેથી પ્રવેશ કરશે, જે બે દિવસ જિલ્લાની 9 વિધાનસભા ક્ષેત્રમાં ફરશે. બાર તારીખે બહુચરાજીના ધામથી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીએ શુભારંભ કરાયો હતો અને ત્યાંથી શરૂ થઈને વિવિધ જિલ્લાઓમાં ફરીને છેલ્લે કચ્છ જિલ્લાની અંદર માતાના મઢ સુધી આ યાત્રા જવાની છે. આ યાત્રા એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓને લઈને ભારતીય જનતા પાર્ટી એ આ યાત્રા કાઢી રહી છે. એની અંદર રાષ્ટ્રીય નેતાઓ, રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી, રાજ્યના મંત્રીશ્રીઓ, પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ અને કેન્દ્રીય મંત્રીઓ આ યાત્રામાં જોડાવાના છે. આ યાત્રા વિવિધ સ્થાનો ઉપર કાર્યકર્તાઓ અને પ્રજાજનો આને જબર આવકાર આપી રહ્યા છે. આવતીકાલે બનાસકાંઠા જિલ્લાની અંદર 9:30 કલાકે છાપીથી વડગામ વિધાનસભાથી શરૂઆત કરીને વડગામની અંદર એક જાહેરસભા છે, ત્યાંથી પાલનપુર વિધાનસભામાં એપીએમસીમાં બીજી જાહેરસભા છે, ત્યાંથી ડીસા ખાતે એપીએમસીમાં અને ધાનેરા ખાતે જાહેરસભા અને છેલ્લે સાંજે 7 કલાકે થરાદની અંદર જાહેરસભા છે. 17 તારીખના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી આદરણીય પુરી સાહેબ આ યાત્રામાં જોડાવાના છે. વાત કરીએ મહેસાણાની તો એક બાજુ જે રીતે મહેસાણા ખાતે આમ આદમી પાર્ટીના સંયોજક અને સાથે દિલ્હીના મુખ્યમંત્રી